નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે આગળનો વિડિયો લેક્ચર હતો એમાં આપણે દશાંશ સંખ્યાઓ આધારિત પુનરાવર્તન તમે જે ધોરણ 6 માં ભણેલા છો એનું વિસ્તરણ, એના સરવાળા, એનો બાદબાકી કઈ રીતે કરવી એનો અભ્યાસ કરેલો. હવે આગળ ધોરણ 7 માં તમારે એના વધારામાં આવે છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને દશાંશ સંખ્યાઓના ભાગાકાર. તો દશાંશ સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર માટે તમને તો સૌપ્રથમ અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર અને ગુણાકાર આવડે એના પરથી છે. તો જો આપણે આજના વિડિયો લેક્ચરમાં એના ગુણાકાર કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે કરવા એનો અભ્યાસ કરવાનો છે. તો તમારી એસાઈનમેન્ટ બુકમાં જે દાખલા આપેલા છે એનાથી શરૂઆત કરું તો પ્રથમ રકમ આવી છે કે 3.8 ગુણ્યા 4. તો આના ગુણાકાર કઈ રીતે કરવાના ખાસ ધ્યાન આપો. 3 થી 4 દાખલા અહીંયા જુઓ કે 3.8 એટલે જે દશાંશ સંખ્યાઓ હોય એને પહેલાં તમારે કેમાં ફેરવી દેવાની? અપૂર્ણાંકમાં. તો 3.8 છે આપણને ખબર, આને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 38/10 કેટલા આવશે? 10. કેમ? કારણ કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા એકડો અને પાછળ એટલા મીંડા મૂકવાના. કે જો 3.8 હતા તો આપણે 38/10 કેટલા મૂક્યા? 10. ત્યારબાદ જો કદાચ 3.82 હોત તો આપણે શું કરત કે 382/ પોઈન્ટ પછી 1 અને 2 આંકડા છે તો છેદમાં કેટલા મૂકત? 100. જો પોઈન્ટ પછી 3 આંકડા હોત, અહીંયા કદાચ પાછળ એકડો હોત તો આપણે અહીંયા એકડો કરત, એક મીંડું વધારે લગાવત. બરાબર? એટલે જેટલા પોઈન્ટ પછી આંકડા હોય છેદમાં એટલા મીંડા આપણે દર્શાવવાના. તો જો આપણે પહેલાં શું કર્યું, દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી ગુણ્યા 4. તો આ તો તમે આગળ શીખી ગયા કે અપૂર્ણાંકનો પૂર્ણાકાર ગુણાકાર, અંશનો ગુણાકાર છેદમાં કંઈ ન હોય તેનો મતલબ એક એકડો હોય, તો અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર. તો ઉપર છે 38/4, તો સાદો ગુણાકાર તમને બધાને આવડે જ છે. 8 × 4 = 32, વધી ફરી 3, 3 × 4 = 12 ને 3 × 15. બરાબર? તો શું આવ્યું? 152. તો અંશમાં આવ્યા 152. હવે છેદમાં કેટલા છે? 10. તો 152/10. તો આપણે ગુણાકાર અહીંયા દશાંશ સંખ્યાઓના કરીએ એટલે આપણે જે જવાબ આવે એને દશાંશ સંખ્યાઓમાં ફેરવવો પડે. તો આને દશાંશ સંખ્યામાં ફેરવું તો કેટલા થાય? 15.2. કેમ? જો આપણે અહીંયા દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવાય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હતા એટલા શૂન્ય મૂક્યા. અહીંયા ઊંધું કર્યું કે દશાંશમાં ફેરવા કે અપૂર્ણાંકમાં હતા એમાંથી દશાંશમાં ફેરવા. તો અહીંયા 10 હતું તો શું કર્યું? પોઈન્ટ પછી કેટલા આંકડા? 10 હતો તો એનો મતલબ એક કે અહીંયા કદાચ 152.0 હોય તો મૂલ્ય તો એ જ થાય. હવે 10 વડે આપણે ભાગ્યા એટલે 1 પોઈન્ટ કઈ તરફ જવાનું? ડાબી બાજુ. બરાબર? તો 10 વડે જ્યારે ભાગાકાર કરો એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ. આ બધું તમે ધોરણ 6 માં ભણેલા જ છો એટલે ટૂંકમાં 15.2 હોય ભાંગ્યા તમારે આને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો તમે તરત કરો. આ પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં સીધા 10 જ મૂકી દો. બરાબર? તો આનો જવાબ થાય 15.2. ત્યારબાદ બીજો આ રકમ છે આગળ કે 1.96/96.1. તો ગુણાકાર કરવાનો બંને કેવી છે? દશાંશ સંખ્યાઓ પોઈન્ટ વાળી. તો બંનેને પહેલાં કેમાં ફેરવવાના? અપૂર્ણાંકમાં. તો આ થાય 196/100. કેમ? પોઈન્ટ પછી 2 આંકડા. આ થાય 961/100. કેમ? પોઈન્ટ પછી 1 જ આંકડો. તો શું કરવાનું આ બંનેનો ગુણાકાર? તો જો ગુણાકાર કરું 196/961. તો જો ગુણાકાર કઈ રીતે કરવાના? 3 આંકડાવાળો આની સાથે 3 આંકડાનો ગુણાકાર કરવાનો. તો 3 હોય એટલે પ્રથમ આપણે 9 વડે આ બધાનો ગુણાકાર કરવાનો એટલે આગળ જેટલા આંકડા હોય એને એટલા શું મૂકી દેવાના? 0. પછી આ બધાનો 9 સાથે ગુણાકાર. તો 9×6 = 54 વધી પડી 5. 90×90 = 81 81 ને 5 = 86 વધી પડે 8. 9×1 = 9 9×8 = 17.
બરોબર તો આનો પહેલા 9 વડે આપણે શું કર્યો ગુણાકાર પૂરો કર્યો હવે કેના વડે કરવાનો 6 વડે પણ 6 વડે કરવું એટલે આગળ કેટલા આંકડા હોય એટલે આપણે શું મૂકવાના શૂન્ય તો આગળ એક આંકડો છે તો આપણે શું મૂકવું એક શૂન્ય પછી 6 6 6 36 વધી પડે 3 9 6 54 54 ને 3 57 નો 7 રો વધી પડે 5 ન 6 1 6 6 ને 5 11 પછી જો પાછળ હજુ એક આંકડો વધ્યો 1 તો 1 પાછળ કંઈ નથી તો અહીંયા કંઈ મૂકવાનું નહીં 1 નો આ બધા ગુણા સાથે ગુણાકાર 196 નું જોડે તો 6 1 6 9 1 9 1 1 1 બરોબર બધાનો શું કરી દેવાનો સરવાળો તો 6 9 ને 6 15 નો 5 રો વધી પડી 1 4 ને 1 5 5 ને 1 6 6 ને 7 13 નો તગડો વધી પડે 1 6 ને 2 8 7 ને 1 8 1 ના 1 તો કેટલો આવ્યો આપણે 188 356 આ કેનો ગુણાકાર થયો અંશનો ગુણાકાર હવે છેદમાં 10 100 ગુણ્યા 10 એનો મતલબ 1 સીધું 1 મીંડું લાગી જાય કેટલા થાય 1000 તો હવે શું કરવાનું આને દશાંશમાં પાછા ફેરવી દેવાના તો છેદમાં 3 મીંડા હે તો 1 2 અને 3 આંકડા પછી શું આવશે પોઈન્ટ બરોબર તો શું થઈ ગયું 188.356 છેદમાં 1000 હતા એનો મતલબ એમ 3 આંકડા પછી શું આવે પોઈન્ટ જો 10000 હોત તો અહીંયા પોઈન્ટ આવે 4 આંકડા પછી ત્યારબાદ જો ત્રીજી રકમ છે 12.12 ગુણ્યા 2.121 બંનેનો શું છે ગુણાકાર તો પહેલા કેમાં ફેરવવાના અપૂર્ણાંકમાં તો આ થાય 12 છેદમાં કેટલા થાય 2 મીંડા એટલે 10 100 પછી છે 21 પોઈન્ટ પછી 3 તો છેદમાં 1000 બંનેનો શું કરવાનો ગુણાકાર તો અહીંયા ગુણાકાર કરો 12 ગુણ્યા 21 તો પહેલા 2 સાથે આગળ 3 મીંડા 1 2 3 2 સાથે આ બધાનો ગુણાકાર 2 2 4 2 1 2 2 2 4 2 1 2 પછી 1 જોડે આગળ 2 મીંડા તો 1 જોડે 2 1 2 2 2 1 2 1 1 1 2 1 2 અને 1 1 1 ત્યારબાદ જો 2 સાથે તો 1 મીંડું તો આ બધાનો 2 હારે ગુણાકાર આપણે ઉપર કરેલો જ છે કે 4 2 4 2 ત્યારબાદ 1 જોડે તો 1 જોડે સીધો જ થાય 12 12 બધાનો શું કરી દઉં સરવાળો તો 2 5 6 4 2 8 ને 2 10 વધી પડે 1 3 ને 2 3 6 ને 1 7 4 ને 1 5 2 શું આવ્યો આપણો જવાબ 257 0 652 ભાંગ્યા જો કેટલા છે 1 2 3 4 અને 5 આ બધાનો ગુણાકાર થાય એટલે એકડા પાછળ એટલે શું લાગે સીધા મીંડા જ લાગે બરોબર તો ખાસ ભાગાકારમાં તમારે ધ્યાન રાખવાનું કે શું જવાબ આવે આનો ભાગાકાર આપણે કર્યો તો આ જવાબ આવ્યો હવે જો છેદમાં કેટલા મીંડા છે 1 2 3 4 5 તો એનો મતલબ એમ 5 આંકડા પછી શું આવશે પોઈન્ટ તો જો આપણે પહેલા હું રકમ લખી દઉં કે 25 70 652 5 મીંડા છે એટલે 1 2 3 4 અને 5 તો અહીંયા પોઈન્ટ આવશે 25.70 652 બરોબર ત્યારબાદ આગળ જો તો ચોથો દાખલો તો ચોથા દાખલાની રકમ આવી છે કે 100.01 ગુણ્યા 1.1 તો પહેલાં શું કરવાનું અપૂર્ણાંકમાં તો આ થાય 100.01 ભાંગ્યા 100 ગુણ્યા 11 ના છેદમાં 10 આ બંનેનો ગુણાકાર તો જો 10001 ગુણ્યા 11 એક મીંડું બધાનો ગુણાકાર 1 2 3 1 પાછો ફરીથી ગુણાકાર 0001 તો 110011 તો શું આવ્યો 11001 ભાંગ્યા કેટલા આવશે 1000 બરોબર કારણ કે 3 મીંડા હે બંનેનો શું થાય ગુણાકાર તો 3 આંકડા એનો મતલબ શું આવશે 3 આંકડા પછી પોઈન્ટ તો 1 2 અને 3 અહીંયા પોઈન્ટ આવશે તો 0.110.011 બરોબર ત્યારબાદ જો આગળનો દાખલો છે
દાખલા નંબર 4 તો એની રકમ છે ચોથો ગણો પાંચમો દાખલો આગળ 0.7 × 10 તો આમાં જુઓ કે 0.7 એટલે 7 ના છેદ માં 10 ગુણ્યા 10 તો આ 10 10 શું થાય કેન્સલ જવાબ આવ્યો 7 બરોબર આમાં કે તમારે ભાગાકાર કરવાની જરૂર નથી ત્યારબાદ જુઓ આગળનો દાખલો છે ચોથો પાંચમો ને છઠ્ઠો એની રકમ આવે છે કે 0.02 × 100 તો આ શું થશે 002/100 એટલે આ 002 લખું કે 2 લખું કઈ ફેર પડે ના તો 2 ના છેદમાં કેટલા થયા 100 × 100 તો 100 કેન્સલ વિધા કેટલા 2 બરોબર ત્યારબાદ જુઓ આગળનો દાખલો 7મો 152.5 × 10 તો આને પહેલા શું ફેરવવાના અપૂર્ણાંકમાં તો 152/10 × 10 10 10 કેન્સલ આપણો જવાબ શું આવ્યો 1525 બરોબર ત્યારબાદ 8મો દાખલો કે 20.020 × 100 બરોબર આને કેમાં ફેરવું અપૂર્ણાંકમાં તો 20/0/20 ભાગ્યા 1 2 3 તો 1 2 3 × 100 તો અહીં જો એક મીંડું છેદમાં કેટલા આવ્યા 10 તો 220/10 200 પછી 20/10 તો છેદમાં 10 એનો મતલબ શું એક મીંડા પછી શું આવશે પોઈન્ટ તો 200 પછી 20/10 એટલે શું થાય 0 પહેલા પોઈન્ટ પછી 0 તો હું આ જવાબ લખું એની કરતાં ખાલી આમ લખું કંઈ ફેર પડે ના કારણ કે 1.0 હોય કે 1 હોય રકમમાં કંઈ ફેર પડે નહીં પણ અહીંયા આપણે રકમ સ્વરૂપે લખી એટલે લખી દો બરોબર કેટલા થાય 2002.0 ત્યારબાદ આગળનો દાખલો જુઓ 9મો તો આવો છે 202.022 × 1000 તો જો આને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવું તો 202/22 ભાગ્યા કેટલા થાય 1 2 અને 3 મીંડા × 1000 તો 1000 કેન્સલ શું વધ્યા 20/20/22 આ શું થયો આપણો જવાબ ત્યારબાદ 10મો અને છેલ્લો દાખલો 0.05 × 1000 તો જુઓ આ થશે 5/100 કેમ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 આંકડા × 1000 તો જુઓ 1 2 મીંડા કેન્સલ થાય 10 વધ્યા 5 × 10 એટલે કેટલો થાય આપણો જવાબ 25 બરોબર તો ખાસ અપૂર્ણાંકના ગુણાકારમાં શું દશાંશ સંખ્યાના ગુણાકારમાં શું યાદ રાખવાનું પહેલાં અપૂર્ણાંકમાં ફેરવવાના પોઈન્ટ પરના છેદમાં જેટલા પોઈન્ટ હોય 7.8 હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય છેદમાં એટલા 10 આવે અથવા તો 100 આવે અથવા તો 1000 આવે હવે ત્યારબાદ જુઓ કે દાખલા નંબર 5થી લઈને આપણે 10 સુધી જે દાખલા ગણ્યા એમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરેલી હશે કે 0.7 હતું એનો ગુણાકાર મેં 10 જોડે કર્યો તો સીધો એનો જવાબ શું આવ્યો 1.7થી અહીંયા ખસી ગયો કે 0.7થી અહીંયા ખસી ગયો જવાબ શું આવ્યો 7 પછી જુઓ કે અહીંયા પોઈન્ટ ગુણ્યા 100 કર્યું તો જો પોઈન્ટ સીધો 1 અને 2 આંકડા આ બાજુ ખસી ગયો ત્યારબાદ જો અહીંયા 10 હતો તો તમે આમાં પણ જોયું છે પોઈન્ટ સીધો અહીંયા ખસી ગયો જવાબ આપણો એ નહીં અહીંયા પોઈન્ટ ગુણ્યા 100 હતું એનો મતલબ એમ 2 મીંડાવાળી સંખ્યા હતી તો અહીંયા જો જવાબમાં સીધા 1 અને 2 મીંડા પોઈન્ટ ખસી ગયો ત્યારબાદ જો અહીંયા જવાબ ગુણાકારમાં શું હતું તો 1 2 અને 3 તો આપણો જવાબ એટલે ખાસ કોઈ પણ સંખ્યાનો 10 વડે ગુણાકાર હોય 100 વડે હોય 1000 વડે હોય તો શું કરવાનું કે જેટલા મીંડાવાળી સંખ્યા સાથે ગુણાકાર હોય એટલા પોઈન્ટ આગળ ખસાડી દેવાના એટલે જમણી સાઈડ ખસાડી દેવાના બરાબર જો 10 હોય તો 1 પોઈન્ટ ખસાડી દેવાનો 100 હોય તો 2 પોઈન્ટ અને 1000 હોય તો 3 પોઈન્ટ તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરું અસ્તુ જય હિન્દ